ઓકે ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ પેરા તરફ જઈએ. નેક્સ્ટ પેરા છે ને, એ આપણને યાદ હોય તો આપણા જૂના સિલેબસમાં હતો, નવા સિલેબસમાં પણ આપણને આપ્યું છે. હેલન કેલરનું આઈ લવ યુ ટીચર નામનો પાર્ટ છે ને, ખૂબ સારો. એના ઉપર એક મૂવી બની ગયું બ્લેક, અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી એમાં એક્ટિંગ એ કરેલી છે. એટલે ત્યારે વેકેશનમાં જ્યારે ફ્રી ટાઈમ હોય ને ત્યારે એ પિક્ચર જોજો. અત્યારનો જોતા હોય ત્યારે એક્ઝામની તૈયારી કરજો. હા, હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ, રીડ કરી લઈ કે ભાઈ ડેફ એન્ડ બ્લાઇન્ડ જ્યારે બની ત્યારે કેવી રીતના, તો કે વેન સી વોઝ વેરી યંગ. બાય બોર્ન નથી, એ વસ્તુ યાદ રાખજો ભાઈ, બાય બોર્ન નહીં, વેન સી વોઝ વેરી યંગ. યંગ હોય, યંગ હતી ત્યારે, નાની હતી ત્યારે જ ઈ ડેફ એન્ડ બ્લાઇન્ડ આ બે એનામાં ડિસેબિલિટી આવી હતી, ખામી આવી હતી. એક વસ્તુ આપી છે એમાં કે સિન્સ સી વોઝ ડેફ, કે ભાઈ આ વ્યક્તિ છે એ ડેફ હોવાથી, એટલે કે એને કોઈ પણ સાઉન્ડ ન આવતો હોવાથી, સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. કોઈ પણ વ્યક્તિ બોલતા કેવી રીતના શીખે, કે સામેની વ્યક્તિ કંઈ લિપ્સ મૂવમેન્ટ કરે છે ને, લિપ્સ મૂવમેન્ટ પછી સાઉન્ડ પ્રોડ્યુસ થાય તો એ સાઉન્ડ એના કાનના પડદા ઉપર જાય તો એને મન થાય કે હાલો હું આવું કંઈક સાઉન્ડ પ્રોડ્યુસ કરું. પણ આપણે સાઉન્ડ આપણે એ ફીલ જ ન કરતા હોય તો આપણને પણ એ પ્રકારનો સાઉન્ડ જનરેટ કરવાની કોઈ પણ ફિલિંગ ના આવે. એટલે કે છે સિન્સ સી વોઝ ડેફ, કે તે બહેરી હોવાથી સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તે બોલતા ન શીખી, એવું કહે છે. સો તેથી, સો પછી આપણને ખબર છે કે મ્યુઝિક હર પેરેન્ટ્સ વેર એક્સટર્નલી વોરિડ, એ જે બોલતા ન શીખી, એક તો દીકરીની જાત, ઉપરાંત બે ખામી, ડેફે હોવું બ્લાઇન્ડે હોવું, આ બધી ચિંતા એને હતી. એટલા માટે એક્સટર્નલી વોરિડ, એક દીકરીની જાત છે, પેરેન્ટ્સને ચિંતા હોય. તો હવે એમાં એક આશાનું કિરણ કે ધેન ધે ફાઉન્ડ મિસ સુલેવાન. અને મિસ સુલેવાન કોણ છે? તો કે છે કે ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ. અને આ જે ટીચર છે એને મળ્યા એ ઘટનાએ જે હેલનની લાઈફ છે એ લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. અને એ ટીચરના કારણે આપણે આજે હેલન કેલર નામના વ્યક્તિને ઓળખીએ છીએ. એ ખૂબ સારી લેખિકા અને સામાજિક આગેવાન પણ ખરી. હેલન કુડ નોટ લર્ન ટુ સ્પીક બીકોઝ, ક્વેશ્ચન સ્વરૂપે નહીં, આપણે એક સેન્ટેન્સ છે ને કમ્પ્લીટ કરવું છે અને એ પેરામાંથી વર્ડ્સને લઈને. તો હેલન કુડ નોટ લર્ન ટુ સ્પીક બીકોઝ, તો બીકોઝ એનું રીઝન શું હતું? સી બીકમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ. એ ડેફે હતી ને બ્લાઇન્ડે હતી, એટલા માટે એ બોલતા જ ન શીખી. કારણ કે સામેની વ્યક્તિ જો કંઈ બોલે છે ને અવાજ એને થતો અને કેવી રીતના બોલે છે એ જોઈ પણ નથી શકતી. એટલા માટે તો આપણે આન્સરમાં એકદમ સેલું લખી નાખ્યું. વાય વેર હેલન્સ પેરેન્ટ્સ એક્સટ્રમલી વોરિડ, શા માટે ભાઈ એના પેરેન્ટ્સને ચિંતા હતી? તો આપણે સ્વાભાવિક છે, આપણે રીડ કર્યું એટલે ખ્યાલ આવી ગયો હોય કે હેલન્સ પેરેન્ટ્સ વેર એક્સટર્નલી વોરિડ બીકોઝ. તો બીકોઝ થી આખી આખી વાત કહી દઉં, સિન્સ સી વોઝ ડેફ કોમા સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તો બહેરી તો હતી ઉપરાંત એને બોલતા પણ આવડું નહોતું, એટલા માટે. ઠીક છે, તો અહીંયા આપણે હવે નેક્સ્ટ પેરા તરફ આપણે જઈએ.